રાજકોટમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક પૂર્ણ, સંગઠન મજબૂત કરવા સહિત કોંગ્રેસને ઘેરવાની ઘડાઈ રણનીતિ. આસારામના શૂટર કાર્કિકના સાગરીત કિરણ શેખરની રાજકોટથી થઈ ધરપકડ, ચાંદખેડામાં જમીન બચાવી પાડવા માલિક પર કર્યું હતું ફાયરિંગ. પાટીદાર એકતા યાત્રા અંતિમ તબક્કામાં કાગવડ ખાતે થશે સમાપન, લાખો પાટીદારો હાજર રહે તેવી શક્યતા. વેરાવળમાં તલાટીના પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળે નોંધાવી ફરિયાદ, શાળા સંચાલક અને ક્લાર્ક સામે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર. અમરેલીના લીલિયાના જંગલમાં વિકરાળ આગ, 100 વીઘાના જંગલો બળીને ખાખ, સાવજની સુરક્ષા સામે સવાલ. પોરબંદરમાં રાણા ખીસરા રિચાર્જ રિઝર્વ યોજના બંધનું ખાતમુહૂર્ત, 5 ગામોને મળશે સિંચાઈનો લાભ, 28 કરોડના ખર્ચે નિર્માણ. અમરેલીમાં છેલ્લા 3 દિવસમાં 3 સિંહોના મોત, વન વિભાગ દ્વારા પગલાં ન લેવાતા સિંહ પ્રેમીઓમાં રોષ. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ધારિકા શાહ. સૌપ્રથમ નજર કરીશું કેટલાક અગત્યના સમાચાર પર. તો મુખ્ય સમાચારની વાત કરીએ સૌપ્રથમ જેમાં રાજકોટની, તો રાજકોટમાં આજે ભાજપના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને આવનારા દિવસોના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. તો બીજી તરફ પાટીદાર એકતા યાત્રાનું આવતીકાલે કાગવડ ખાતે સમાપન થશે. આ એકતા યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 56 તાલુકા અને 1400 જેટલા ગામોમાં ફરીને કાગવડ પહોંચશે, ત્યારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યપાલ ઓપી કોહલીએ સફાઈ અભિયાન હાથ ધરવાનું બીડું ઝડપ્યું છે. અંતમાં વાત કરીએ અમરેલીની, તો છેલ્લા કેટલાક સમયથી અકસ્માતમાં સિંહોના થઈ રહેલા મોતને લઈને સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં 3 સિંહોના મોત નિપજ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેને લઈને સિંહપ્રેમીઓમાં નારાજ થયા છે. તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને આવનારા દિવસોના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના ભાજપના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં આવનારી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીશ ભીખુભાઈ દલસાણીયા અને મનસુખ માંડવિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આગામી દિવસોની અંદર 6 એપ્રિલ એ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિવસ સમગ્ર રાજ્યની અંદર 18 કાર્યક્રમોના માધ્યમથી ઉજવવાનું આયોજન કર્યું છે. તો સમગ્ર રાજ્યમાં ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિ અભિયાન હેઠળ જનતા રેડ કરવામાં આવી રહી છે, ત્યારે ઠાકોર સેના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં ક્યાંક મકાનોમાંથી દેશી દારૂ વેચતા બુટલેગરો ઝડપાયા હતા, તો ક્યાંક મહિલા જ નશાના વેપારનું સંચાલન કરી રહી હોવાનું બહાર આવ્યું હતું. ઠાકોર સેના દ્વારા આશરે 2000 લીટર જેટલો દેશી દારૂ તથા દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કરાયો હતો. સાથે જ ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા ઝડપાયેલા બુટલેગરોને પોલીસને હવાલે કરીને આગામી સમયમાં બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો બુટલેગરોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. ક્યાંક ઘરમાંથી દેશી દારૂ મળી આવે છે, તો ક્યાંક તેનું સંચાલન ખુદ મહિલા જ કરતી હોવાનું પણ બહાર આવી રહ્યું છે. થાનના ઠાકોર સેના દ્વારા આ જનતા રેડ પાડવામાં આવી હતી, ત્યારે આ મહિલાઓ દ્વારા સંચાલન થતું હોવાનું બહાર આવ્યું છે. મહિલા સહિત 3 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સૌરાષ્ટ્રમાં પાટીદાર એકતા યાત્રા 1 મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી. આ એકતા યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 56 તાલુકા અને 1400 જેટલા ગામોમાં ફરી આવતીકાલે બપોરે કાગવડ ખાતે પહોંચશે અને ત્યાં તેને સમાપ્તિ કરવામાં આવશે. અહીં હજારો પાટીદારોની મહાસંમેલન યોજાશે. એકતા યાત્રાના સમાપનમાં હાજરી આપવા સુરત અને સૌરાષ્ટ્રમાંથી પાટીદારો આવવાના શરૂ થઈ ગયા છે. હાર્દિક પટેલના પિતા અને હાર્દિક પર બની રહેલી ફિલ્મ પાવર ઓફ પાટીદારના કલાકારો પણ સમાપન સમારોહમાં હાજર રહે તેવી શક્યતા છે. તો આ સમાપન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને સિદ્ધસર ટ્રસ્ટના પ્રમુખ દયાભાઈ પટેલ અને ઉપપ્રમુખ અને સરકાર સાથે સમાધાનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા જયરામભાઈ પટેલ હાજર નહીં રહે તેવી શક્યતાઓ છે. પાસના ગુજરાતના તમામ કન્વીનરો, સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે. ખોડલધામ અને ઉમિયાધામ સિદ્ધસરના ટ્રસ્ટીઓ
મોટા ભાગના આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત અમે રાજકીય મહાનુભાવોને પણ આમંત્રણ આપ્યું છે બંને પક્ષના, પરંતુ એ લોકોએ ત્યાં આવી અને પાટીદાર સમાજના સમર્થનની અંદર જે અમે ફોર્મ બનાવ્યું છે ફોર્મની અંદર સહી કરવાની રહેશે તો જ અમે એને ત્યાં આવકારીશું. પણ કોઈ પણ રાજકીય મહાનુભાવોને અમે સ્ટેજ ઉપર બેસવા દેવાના નથી. ફક્ત ને ફક્ત પાસના આગેવાનો અને કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓના પ્રમુખોને જ અમે મંચ ઉપર બેસાડવાના છીએ. તો એકતા યાત્રાની સમાપ્તિ બાદ સુરતના પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા માં ઉમા ખોડલની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા સુરત સહિત દક્ષિણ ગુજરાતના 100 ગામોમાં ફરશે. પાટીદારો એકતાના સંદેશ આપશે. 28 માર્ચના રોજ માં ઉમાની ખોડલ રથયાત્રા નીકળશે, જે 3 એપ્રિલના રોજ યોજાનાર લાપસીના કાર્યક્રમ સુધી સુરત સહિતના જિલ્લામાં ફરશે. આ કાર્યક્રમ થકી ફરી એકવાર સમાજ એકત્રિત થશે અને આંદોલનને વેગ પણ મળશે. સૌરાષ્ટ્રની અંદર 27 ના રોજ કાગવડધામ ખાતે એકતાયાત્રાની પૂર્ણાહુતિ છે. મોટી સંખ્યામાં ગુજરાતભરથી પાટીદારો ત્યાં જોડાવાના છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર આપણે સુરત ખાતે 28 ના રોજથી પીપોદરાથી આ રથનું આગમન થવાનું છે અને કામરેજ બારડોલી થઈ અને સુરત જિલ્લાના 100 થી પણ વધારે ગામડાઓમાં ફરી અને આ રથ સુરત શહેરની અંદર ફરવાનો છે. તો રાજકોટમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને લઈને આત્મવિલોપન કરનારા ગભરુભાઈની લાંબરિયાની યાદમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિયાણાના અને સૌરાષ્ટ્રના સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મસભામાં સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખીમજીભાઈ ભરવાડ, હરેશ દાન ગઢવી તેમજ ફરીદા મીર સહિતના કલાકારોએ સંતવાણીના શબ્દોથી ગભરુભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગૌભક્તો દ્વારા એકત્ર કરવામાં આવેલા ફંડને ગભરુભાઈના 2 બાળકોના શિક્ષણ માટે વાપરવામાં આવશે. તો અમદાવાદની વાત કરીએ, જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આસારામના શૂટર એવા કાર્તિકના વધુ એક સાગરીતની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કાર્તિકના સાગરીત એવા કિરણ શેખરની રાજકોટથી ધરપકડ કરી છે. તો કિરણ નામના સાગરીતે ચાંદખેડા સ્થિત લાલા ઠાકોર નામના જમીન માલિક પર ફાયરિંગ કર્યું હતું. ચાંદખેડા સ્થિત લાલા ઠાકોરની જમીન બચાવી પાડવાના મામલે આ ફાયરિંગ કરાયું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકના ખુલાસા બાદ કિરણની ધરપકડ કરવામાં આવી છે. તો દિલ્હીના બેલગામથી 3 સગીરાનું અપહરણ કરી રાજકોટ લઈ આવેલા સગીર સહિત 2 શખ્સની રાજકોટ પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો દિલ્હીની 10 અને 15 વર્ષીય સગીરાને કિડનેપ કરી રાજકોટ લઈ આવ્યા હતા. આ વાતની દિલ્હી પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી હતી. જાણ કર્યાના ગણતરીના કલાકોમાં જ ભક્તિનગર પોલીસે જંગલેશ્વરથી સગીર સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 3 સગીરાઓને છોડાવી હતી. દિલ્હીના બેલગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 હિન્દુ સગીરાઓને હિન્દુ સગીર અને મુસ્લિમ શખ્સ અપહરણ કરીને રાજકોટ લઈ આવ્યા હતા. આ અંગે બેલગામ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. હાલ તો રાજકોટ પોલીસે યુપીના અલીગઢનો સાજીદ નૂર મહમદ શેખ અને દિલ્હીના જ હિન્દુ સગીર અટકાયત કરીને તેમને દિલ્હી પોલીસને સોંપી દીધા છે. આરોપીનું લોકેશન ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને ખાસ કરીને ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં જંગલેશ્વર એવો વિસ્તાર છે જ્યાં બહારના આરોપીઓ કે આવા ઈસમોને આશરો મળી રહેતો હોય છે. ઝૂંપડાઓમાં ભાડે મકાનો ઓરડી મળી રહેતી. તાત્કાલિક અમારા ડિસ્ટાફને અને અમે જાતેથી ત્યાં જઈ અને તપાસ કરતા આ છોકરીઓ છે એ જે ઓરડીમાં રહેતી હતી તે ઓરડીમાંથી પૂછપરછ કરતા મળી આવી. તાત્કાલિક મહિલા પોલીસ ને સોંપી અને પોલીસ સ્ટેશન એની દેખરેખમાં રાખી. ક્યુ લેકે આયા હો તીન લડકીઓ? એક સે મે લવ કરતા હું. તો કી ક્યા કરતે હો? લવ કરતે હો? કહાં સે લાયો? કિશન ગલોની. ઓર તીન લડકી કો લેકે ક્યુ આયા હો ફિર? યે ઇસકી દોનો ગાના પીછે પીછે આ ગઈ થી. સ્ટેશન પે આ ગઈ તો ફિર મે લે આયા ઇનકો. તું કોન સે લડકી કો લવ કરતા? तू कौन सी लड़की को लव करता है? लड़की को मैं नहीं लेके आया था. मुझसे ये बोले जो छोटी मासूम बच्ची थी शायद 12 साल की हो या 10 साल की हो ये तो मैं कंफर्म नहीं है. हाँ वो लड़की रो रही थी तो मैं बोला मैं इनके बहन देख मैं तेरे तुम लोगों को बहन मानता हूँ. अगर ये भगा के लेके आया तो मुझे बताओ. अगर तुमने लव तो किया है तो मुझे बताओ. क्या हमने लव किया है? सिर्फ इतनी बात हुई थी मेरी. हम जो परेशान हैं जो हमारे पास चीज़ थी वो इस आंटी के पास रखी हुई है और 20,000 रुपये बता रही थी वो लड़की.
તો ધૂળેટીના દિવસે રાજકોટના આહિર વિદ્યાર્થી ભવનમાં 30 જેટલા વિદ્યાર્થીઓનું ટોળું એકાએક ઘસી આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ભવનના વિદ્યાર્થીઓ સાથે આ ટોળાએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા અમુક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જોકે આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા એ ડિવિઝન પોલીસે સમગ્ર ઘટના અંગે 7 જેટલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓની અટક કરવાના પ્રયત્નો અમે ચાલુ રાખેલા, જે દરમિયાન વધુ 3 આરોપીઓ મળ્યા હતા, જેમાં છે પ્રકાશ હેમરાજ, સાગર મનોજભાઈ, એ બંને વિજય પ્લોટ તથા ધર્મેશ ગુલાબસિંહ જરિયા, ત્રણેય જરિયા છે, અને જે રામનગર સોસાયટી, ત્રણેય પણ મળી આવતા વધુ 3ને અટક કરવામાં આવેલ છે. આમ આ બનાવમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકી રહેતા આરોપીઓની ધરપકડ કરવા માટે પણ હાલ અમારા ચક્રો ગતિમાન છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડિયા ગામે રેવાભાઈ નામના આધેડની અજાણ્યા શખ્સોએ નજીવી બાબતે મારામારી હત્યા કરી હતી. આરોપીઓ હત્યા કરીને નાસી છૂટ્યા હતા. આ બનાવ બાદ મૃતકની લાશને પીએમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલને ખસેડવામાં આવી હતી, જ્યાં પોલીસની કાર્યવાહીને લઈ પરિવારજનોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે આ મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેતા પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે. તો ગાંધીધામના સેક્ટર નંબર 5 વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર પરિણીત યુવાન દ્વારા શારીરિક છેડછાડ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર ફેલાઈ જવા પામી છે. તારીખ 25 માર્ચના રોજ બપોરના સમય હિતેશ સથવારા નામના પરિણીત યુવાને તેમના મકાનમાં રહેતી ભાડુઆત 7 વર્ષની બાળકીનો એકલતાનો લાભ લઈ શારીરિક છેડછાડ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ તો બી ડિવિઝન પોલીસે પોક્સો તળે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની. અગત્યના આ સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ આ સમાચાર વિશે જેમાં જાણવા મળી રહ્યું છે, જામનગરના કચેરી ફળી વિસ્તારમાં રહેતા વૃદ્ધે સંથારો લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જયશ્રીબેન વરિયા નામના વૃદ્ધે સંથારો લીધો હોવાનું બહાર આવી રહ્યું છે, જેમાં જયશ્રીબેને છેલ્લા 5 દિવસથી ગ્રહણ કર્યો છે આ સંથારો. તો જામનગરની વાત છે, જેમના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા છે જૈન ભાવિકો. તો જામનગરના કચેરી ફળી વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ સંથારો લીધો હોવાનું સામે આવી રહ્યું છે, જેના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા છે. જયશ્રીબેન વરિયા નામના વૃદ્ધે સંથારો લીધો છે. તો જયશ્રીબેન છેલ્લા 5 દિવસથી ગ્રહણ કર્યો છે આ સંથારો અને હવે તેમના દર્શનાર્થે ભાવિક આવી પડ્યા છે. આ અંગે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી. જી રવિ, જણાવશો કે કચેરી ફળી વિસ્તારમાં આ વૃદ્ધાએ સંથારો લીધો છે, ભાવિકો ઉમટી પડ્યા છે, દર્શનાર્થે શું કહેશો? ચોક્કસથી, જે ભાવિકા વાત કરવામાં આવે તો સમસ્ત જૈન સમાજમાં અતિ પવિત્ર માનવામાં આવતા એવા સંથારે જામનગરના ગુરુદ્વારે લેતા સમગ્ર જૈન જૈનકરો તેમના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં તેમના નિવાસ સ્થાન ખાતે ઉમટી રહ્યા છે. જામનગરના મૂળ રહેવાસી છે તેવા જયશ્રીબેન વારિયા છે. તે 22ના રોજ સવારે 11 વાગે તેમના કુટુંબીજનો અને મહાસતીજીની ઉપસ્થિતિમાં સંથારો લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બાદમાં તેઓ સંથારો ગ્રહણ કર્યો છે અને તેમના ઘરે મોટી સંખ્યામાં છે તે લોકો છે તે દર્શનાર્થે છે ઉમટી પડ્યા છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. આગળ પણ વાત કરીશું અને સમાચાર નહીં, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું વેરાવળની. જ્યાં વેરાવળની કેવી સવાનિયા શાળામાં તલાટીની પરીક્ષામાં થયેલા કૌભાંડમાં શાળાના સંચાલક દિનેશ જોટવા અને શાળાના ક્લાર્ક બાબુ સવાનિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર કૌભાંડની તપાસ અધિક કલેક્ટર અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી હતી. એક મહિનાના અંતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ શાળાના સંચાલક અને ક્લાર્ક બનીને હાજર રહેતા શાળાના ટ્રસ્ટીના ભાઈની આમાં સંડોવણી જણાતા બંને સામે કલેક્ટર કચેરી દ્વારા પ્રભાસ પાટણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા બંને સામે ગેરરીતિ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈને બંનેની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.
મહત્વનું છે કે ગત 28 ફેબ્રુઆરીએ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી, જેમાં કેવી સામાન્ય શાળામાં પણ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું, પરંતુ શાળાના બ્લોક નંબર 15માં પરીક્ષા શરૂ થાય એ પહેલા પ્રશ્નપત્રના બંચનું સીલબંધ કવર તૂટેલું હતું અને તેમાંથી એક પ્રશ્નપત્ર ગાયબ હતું, જે અંગે જાણ થતા જ શાળામાં હોબાળો મચી ગયો હતો. પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવી પરીક્ષાના બહિષ્કાર કર્યો હતો. જે તે સમયે પ્રશ્નપત્રોના બંચ શાળાને સોંપવામાં આવ્યા હતા ત્યારે સીલબંધ કવરમાં હતા અને ટ્રસ્ટીના ભાઈ બાબુ સવાનિયા દ્વારા આ પ્રશ્નપત્રોના બંચ સ્વીકારવામાં આવ્યા હતા. શાળાના કેન્દ્ર સંચાલક દિનેશ જોટવા તથા ક્લાર્ક બાબુ સવાનિયા દ્વારા ગુનાહિત રીતે થયેલ હોવાનું જણાવતા તેઓના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરશ્રીને જણાવતા રાજ કચેરીના તિરસ્તદાર શ્રી ઢોળિયાએ લેખિતમાં પોલીસ ફરિયાદ આપતા કચેરીના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી ઉપરોક્ત કર્મચારીઓ સરકારી નોકર હોવા છતાં ગુનાહિત રીતે વિશ્વાસઘાત કરેલ હોય વગેરે બાબતે આઈપીસી કલમ 408, 409 કરી તપાસ હાથ ધરેલ છે. તો એશિયા અને ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહોના કમોતે મરવાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં જ 3 સિંહો મોતને ભેટ્યા છે, જેમાં 1 સિંહનું મોત તારીખ 21 માર્ચના રોજ અમરેલીમાં થયું. પીપાવાવ પોર્ટના મુખ્ય દરવાજા પાસે માણસો અને વાહનોની અવરજવર હોય તેવા રસ્તા પર પોર્ટ તરફ જતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા આશરે 3 વર્ષના 1 સિંહનું મોત થયું. તો તારીખ 23ના રોજ ખાંભાના આંબલિયામાં 1 સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે 25 માર્ચે ખાંભાના કોંદિયામાં પુખ્ત વયના સિંહનો મૃતદેહ મળી આવ્યો. આમ 3 સિંહોના મૃત્યુ પૈકી સિંહબાળનું મૃત્યુ ઇન્ફાઇટાઇમમાં થયું હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ પુખ્ત વયના સિંહનું મૃત્યુ કઈ રીતે થયું તેની કોઈ માહિતી વન વિભાગ પાસે નથી. તો 21 માર્ચની અકસ્માતની બનેલી ઘટનામાં વન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા સિંહ પ્રેમીઓ રોષે ભરાયા છે. 6 માસ દરમિયાન 10 સિંહોના મૃત્યુ થયેલા છે, તેમજ છેલ્લા 3 દિવસની અંદર 3 સિંહોના મૃત્યુ થયેલા છે. તેમાં પીપાવાવ પોર્ટ ઉપર વાહન અડફેટે 1 સિંહનું મૃત્યુ થયું છે, તેમજ ઇનફાઇટમાં 1 સિંહબાળનું મૃત્યુ થયેલું છે. તેમજ 1 સિંહનું મૃત્યુ થવાનું કારણ આજ દિન સુધી વન વિભાગને પણ જાણ નથી. ગીર પૂર્વ સહિત રેવન્યુ અને વિતરણ વન વિભાગની હદમાં લગભગ 10 થી 12 સિંહો સિંહ પ્રજાતિના મોત થયા છે. આ મોત અંગે જો કોઈ પણ સંપૂર્ણ જવાબદાર હોય તો વિસ્તરણ વન વિભાગ કે ગીરપૂર્વ વન વિભાગના વર્ગ 3 અને 4 ના કરવશે. તો અમરેલીના શેત્રુંજી નદીના કાંઠે આવેલા લીલિયાના જંગલમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે. શુક્રવારની સાંજે 100 વીઘા જમીનમાં આગ લાગતા જંગલમાં રહેલી તમામ વનસ્પતિઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ગતરોજ સાંજે કેરાળા ગામના રેવન્યુ વિસ્તારથી આગની શરૂઆત થઈ હતી, પરંતુ બૃહદગીરના વનતંત્રને આ આગ વિશે કંઈ જ ખબર ન હતી. સૂકા ઘાસના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પૂર ઝડપે આગ આગળ વધતી ગઈ હતી. શેઢાવડરથી લઈને કાકચના સીમાડા સુધી આગ ફેલાઈ ગઈ હતી. આશરે 100 વીઘા જેટલા અંતરમાં આગ ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ વન વિભાગ જાગ્યું હતું અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મહત્વનું છે કે જે વિસ્તારમાં આગ લાગી હતી તે વિસ્તારમાં 25 થી વધુ સિંહો વસવાટ કરે છે. આગળ પણ વાત કરીશું અને સમાચારની, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. કચ્છમાં આવેલા મીઠાના અગરોમાંથી મોટાભાગના અગરો કચ્છના રણમાં આવેલા શિકારપુર, સુરજબારી, વાંઢિયા, લખાસર, થરિયારી વિસ્તારમાં આવેલા છે. તેના પર હજારો પરિવારો અગરિયાઓ સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. તેવામાં જિલ્લા કલેક્ટર દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ, સુનાવણી કે ચર્ચા વિચારણા કર્યા વિના અચાનક જ એકતરફી પગલાં લઈ જમીનો ઘુડખર અભયારણ માટે સંપાદિત કરી દેવામાં આવી છે, જેથી લોકો પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. શિકારપુર, સુરજબારી પર આવેલા મીઠાના અગરો દરિયાઈ વિસ્તાર પર આવેલા છે. આ વિસ્તારની લાખો એકર જમીન પર આવેલા મીઠાના અગરોમાં મીઠાનું ઉત્પાદન થાય છે. તો મીઠા ઉદ્યોગ ઘુડખરને ક્યાંક અડચણરૂપ નથી ત્યારે આ નિર્ણય કેટલે અંશે વ્યાજબી છે તેવો સવાલ ઉઠાવાયો છે.
ચેમ્બર દ્વારા આ બાબતને લઈને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મીઠા ઉદ્યોગમંત્રી સૌરભ પટેલ, રાજ્યમંત્રી મંગુભાઈ પટેલ સમક્ષ લેખિત વિરોધ નોંધાવ્યો છે. આ નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરી લીઝો પુનઃ શરૂ કરવા અપીલ કરવામાં આવી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કચ્છ કલેક્ટરના આ તબલીગી નિર્ણયનો વિરોધ કર્યો છે, જેમાં કચ્છ કલેક્ટરે નાના રણની અંદર મીઠા ઉત્પાદિત જે જમીન હતી એને એક જ ઝાટકે કોઈ પણ નોટિસ પૂરો આપ્યા વગર એ લીઝને રદ કરી નાખી છે અને એ જમીનને જંગલ ખાતાને સુપોર્ટ કરી છે. એમનું કહેવાનું એવું છે કે એ ઘુડખર અભયારણ્યમાં જમીન આવે છે. 1992 થી આ જમીન એલોટ થયેલી છે, ત્યાં સુધી ઘુડખરમાં આવતી નહોતી, હવે એકાએક ઘુડખરમાં કઈ રીતે આવે છે એ એક મોટો પ્રશ્ન છે. તો દુનિયામાં લોકોને અજીબો ગરીબ શોખ હોય છે અને તેવો જ એક અજીબો શોખ સિંહોના નિવૃત્ત શિક્ષક રામજીભાઈને છે. રામજીભાઈને પક્ષીઓની સેવા કરવાનો શોખ છે. તો આવો જાણીએ રામજીભાઈના શોખ વિશે આ અહેવાલમાં. હાથમાં ઘૂઘરો, ખભે થેલો અને હાથમાં બરણી લઈને સિંહોની શેરીઓમાં રામજીભાઈ પક્ષીઓ માટે ચણ ઉઘરાવા નીકળી પડે છે. રામજીભાઈની ઉંમર 79 વર્ષની છે. વર્ષ 1995માં રામજીભાઈ શિક્ષકના કાર્યકાળમાંથી નિવૃત્ત થયા અને ત્યારબાદ તેઓ પક્ષીઓની સેવામાં લાગી ગયા. રામજીભાઈ રોજ સવારે ઘરે ઘરે જઈને ચણ ઉઘરાવે છે અને તેમની પત્નીની મદદથી પક્ષીઓ માટે જાતે ભોજન તૈયાર કરે છે. પ્રભાતફેરીમાં એક બરણી રાખો, એક થેલી રાખો, પક્ષી માટે આટલા બધા વર્ષ આપણે રોટલા આખા ગામને ખ્યાલ છે, એટલે લોકો ઘરેથી પ્રભાતફેરીમાં ઘૂઘરો વગડતો ધૂમતા ગાતો નીકળો. જે લોકોને જીવવાની પક્ષી વાત છે, રાંધેલું જીવવાની ઈચ્છા હોય એ બહાર રાંધેલું લઈને ઉભા રહે. રામજીભાઈ એક પક્ષી પ્રેમી તો છે જ, સાથે સાથે એક સારા શિક્ષક પણ હતા. તેમણે પોતાના શિક્ષક કાર્યકાળ દરમિયાન ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ સમાજને આપ્યા છે. રામજીભાઈના પ્રાંગણમાં સવાર પડતાની સાથે જ પક્ષીઓ હાજર થઈ જાય છે અને આખું પ્રાંગણ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે. દરેક પક્ષીઓના ખોરાક માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. રામજીભાઈનો પક્ષીઓ સાથે ખૂબ જ ઘેરો નાતો જોડાઈ ગયો છે. રામજીભાઈ માટે તો આ પક્ષીઓ જ તેમનો પરિવાર બની ગયો છે. નીતિન સોની સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ભાવનગર. તો સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.